મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સુરતથી. સુરતમાં આરટીઓ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને વાહનો જે જપ્ત કરવામાં આવ્યા હતા, આ વાહનો ડૂબી ગયા છે. સુરત આરટીઓએ જપ્ત કરેલા વાહનો ડૂબી ગયા. બેટમાં ફેરવાયો છે સમગ્ર વિસ્તાર. મનીષ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. મનીષ, સુરતમાં વરસાદ વરસ્યો, આ ભારે વરસાદને કારણે સુરત જ્યાં પાણી પાણી છે, આરટીઓએ જપ્ત કરેલા વાહનો પણ ડૂબી ગયા છે, શું માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જે વાહનો જપ્ત કર્યા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે આ ક્રાઇમ બ્રાન્ચે જે વાહનો જપ્ત કરેલા છે, લક્ઝરીયસ કાર છે તે તમામે તમામ છે તે આજે કાર ડૂબી ગઈ છે. ગંભીર બેદરકારી કહેવાય, કારણ કે દર વર્ષે આ જ રીતના અહીં પાણી ભરાય છે, તે છતાં પણ આ જ રીતના કાર છે તે પાર્ક કરવામાં આવે છે અને કારો છે તે ડૂબી જાય છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતના BMW હોય કે લક્ઝરીયસ કાર કોઈ પણ હોય, આ તમામે તમામ જે કાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તાપી નદીમાં સતત પાણી આવી રહ્યું છે અને પાણીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, જેને કારણે નીચાણવાળા વિસ્તાર અને આજુબાજુના તાપી નદીના જે વિસ્તારો છે તેમાં પાણીનો ભરાવ થયો છે. ત્યારે આપણે અત્યારે ઉમરા વિસ્તારમાં છે અને ઉમરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સુરત શહેર પોલીસ છે તેમણે જે વાહનો જપ્ત કરી રહ્યા છે તે તમામે તમામ વાહનો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગંભીર બેદરકારી કહેવાય, કારણ કે દર વર્ષે જો આ રીતના વાહન ડૂબતા હોય તો કેમ જે સુરત પોલીસ છે તે કોઈ બોટપાટ નથી લેતું, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જે રીતના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું પાણી છે તે તાપી નદીમાં આવી રહ્યું છે, જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, કોઝવેની સપાટી પર બતાવી ચૂકી છે. સાથે જ સુરતના આ જે તાપી નદીના આજુબાજુમાં રહેતા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ઉમરા વિસ્તાર છે, ત્યાં ઉમરા વિસ્તારમાં જે વાહનો પાર્ક કરેલા છે